देखो अभी आज की हमारी मॉर्निंग सुबह सुबह हो गई बारिश की, बारिश के रेडा के साथ अच्छी अच्छी मॉर्निंग हो गई। अभी रुक गया है और बच्चे उठ गई है और अभी जो यहाँ पर पानी भरा हुआ है उसमें खेल रही है, पानी को पानी में जो मज़ा लेना है वो ले रही है। तो બધાને સુપ્રભાત અને ફરી પાછું સ્વાગત છે મારા વ્લોગની ચેનલ ઉપર પારકી પંચાયતમાં। તો અત્યારે સવાર સવારમાં સારો એવો વરસાદ આવી ચૂક્યો છે અને પાછળ તમે જોઈ શકો છો વેદુ ઠેકડા મારે છે પાણીમાં। તો બતાવું તમને કેવો વરસાદ છે, આમ જ ઊંધું પડ્યું હોય આટલું ભરાઈ ગયું છે, મતલબ પાણીના ઉપરથી એમને ટીપા પડી પડીને એટલું ભરાઈ ગયું હશે। હા બોલ શું ફૂલ પતું, હા ચડાવી દેજે, એ પણ જૂનું ફૂલ હશે કે નવું આવ્યું છે? ચંપો ચોટી ગયો છે કે નથી ચોટ્યો, એટલે એ લાગી ગયો એમ જમીનમાં ઉગી ગયો, મૂળિયા એના નીકળી ગયા છે, શું લાગે તને? મોટો થઈ જશે કે એમનેમ જ રહેશે? જોઈએ હવે, એ તો ખબર પડશે થોડાક દી જાય એટલે। તો અંબાલાલ કી આગાહી કે મુતાબિક અચ્છી સી બારિશ હો ગઈ હૈ ગુજરાત મેં, વેધર ફોરકાસ્ટ કરને વાલે જો હોતે ઉસસે જ્યાદા તો અંબાલાલ કી આગાહી હૈ ઉસ પર ડિપેન્ડ જ્યાદા રહેતા હૈ, વો જો ભી બોલતે હૈ વૈસા હોતા હૈ, ઉનકા જો ભી નોલેજ હૈ વો ભી ખગોળ શાસ્ત્રી યા જો ભી બોલે વો તો ઉનકા પતા રહેતા હૈ, વો જો જૈસા બોલે વૈસા થોડા બહુત તો હોતા હી હૈ। ये जो वेदर फोरकास्ट करने वाले साइंटिस्ट हैं ना वो और इस अगर सैटेलाइट को फोकस में नहीं छोड़े और अगर अंबालाल से पूछ ले तो भी चलेगा, क्योंकि वैसा ही होता है मोस्टली। तो ये सब रहता है, अभी और दो दिन ज़्यादा बारिश होने की संभावना दी गई है तो देखते कैसा होता है। और सुबह सुबह ये बच्ची हमारी જો મૌન રહેવાના એક ઉપાય હો, તમને ઉપાય તો નહીં પણ સાઈડ ઇફેક્ટ તમને બતાવું, તો એક વખત એક સાધુને મૌન રહેવાનું વ્રત લીધું હતું અને એક જગ્યાએ સમાધિમાં બેઠા હતા, પાછળ એક ઝાડ હતું ત્યાં ટેકો દેવા ગયા ને તો ત્યાં એક મધપૂડો હતો, તો હવે મધપૂડામાં માથું ઓળી ગયું એટલે પછી મધની માખું એ બધે બટકા ભરી લીધા, કઢી લીધું, હવે ગયા એ બાજુમાં બાજુના એક ગામડામાં ત્યાં નકરા ગોવાડ રહેતા હતા, બોલવાની તો મનાઈ હતી, બોલી શકે એમ હતા નહીં, તો એને લખીને દીધું કે મને કોઈ પાસે માખણ હોય તો દો, હવે ગોપાળને આપ્યું, એ જે ગોવાળને આપ્યું હવે એ ગોવાળને તો કંઈ વાંચતા ન આવડે, એટલે આવી રીતે હલવાઈ જાય ઘણી વાર। વખત એક ભાઈએ મૌન વ્રત ધારણ કર્યું હતું અને જમવા ગયા, મહેમાન ગતિ માણતા હતા અને મૌન વ્રત ધારણ કર્યું હતું, તો જ્યાં મહેમાન ગતિ માણવા ગયા ને ત્યાં એ બેને મેથીનું શાક ને રોટલા ને છાશ ને એવું બધું બનાવ્યું હતું, મેથીના દાણાનું શાક। તો ભાઈએ જોઈને એને એમ થયું કે આ મેથીના દાણા એક એક બટકે કડવાઈશ ખાવી, એના કરતાં કે એકારે પહેલાં બધું શાક ખાઈ લઉં પછી બીજું બધું ખાઈશ, તો એ ભાઈએ એકારે બધું શાક ખાઈ ગયા। ઓલા બેનને એમ થયું કે આ ભાઈને મેથીનું શાક બહુ ભાવ્યું છે, એટલે એને પાછું મેથીનું શાક ભરી દીધું, બીજું બધું ખાવાનું જ રહી ગયું, શાક ભરાતું રહ્યું ને બીજું બધું રહી ગયું। એક વખત એક પોલીસે ટ્રાફિક પોલીસે એક ભાઈને પકડ્યો કે તે હેલ્મેટ કેમ નથી પકડ્યું, ને બીજા બે ત્રણ ચાર્જમાં એને એના જે સાહેબ હતા પોલીસ ઇન્સ્પેક્ટર એની પાસે લઈને ગયો, એટલે પછી એ પોલીસ ઇન્સ્પેક્ટર જે સાહેબ હતા એ મિટિંગમાં હતા, એટલે એને આને મેસેજ કાગળમાં લખીને મોકલાવ્યો કે આવી રીતે એક ગુનેગારને મેં પકડ્યો છે જેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, એટલે સાહેબે જે ઇન્સ્પેક્ટર હતા એને જવાબ લખ્યો, એને કાગળમાં લખ્યું કે ઉસકો રોકના મત જાને દેના, અને બાર ઇન્સ્પેક્ટર જેને ગુનેગારને પકડ્યો હતો ને એને એમ વાંચ્યું કે ઉસકો રોકના મત જાને દેના, તો એને જવા દીધો। એ ગુનેગારે બાઇક ચાડી હતો, આ ઊંધું અર્થઘટન થતું હોય